Audio Jungle. गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 14 અવયવીકરણ. અને મિત્રો, આજે આ વિડિયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, કારણ કે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આજે જોવાના છીએ અને હું તમને ખૂબ જ સરળ મેથડ થી શીખવાડીશ. બરોબર, તો ચાલો આજે એક નવી રીત થી આપણે એક્ઝામ્પલ ગણીશું. આજે અવયવ પાડો, એમાં તમે રકમ જુઓ, 9x સ્ક્વેર માઇનસ કૌંસમાં 2y 2a માઇનસ y કૌંસ બાર વર્ગ, બધા જ દાખલા એ રીતે આપેલા છે. તો જ્યારે આવી રકમ આપેલી હોય ત્યારે આવા કૌંસ માટે તમારે શું ધારી લેવાનું, એમ ધારવાનું. અને મિત્રો, જ્યારે આ પદ કેટલા થાય, તો જુઓ આ એક પદ અને આ આખું એક જ પદ કહેવાય, એટલે કુલ બે પદ, અને વચ્ચે શું આપેલું છે, માઇનસ. તો એ વખતે તમારે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b, અને બીજા કૌંસમાં a પ્લસ b, આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચાલો તારે આપણે શરૂઆત કરી નાખીએ. જો અહીંયા a સ્ક્વેર માઇનસ કૌંસમાં b પ્લસ c કૌંસ બાર વર્ગ આપ્યો છે, તો આપણે આ b પ્લસ c એના બરાબર આપણે શું ધારી લઈએ, m. તો આપણે એ લખવું પડશે પહેલા કે b પ્લસ c બરાબર m ધારતા, એટલે આના બરાબર આપણે શું ધારી લેવાનું, પહેલા m ધારી લેવાનું. ઓકે, ચાલો આપણે આ m ધારી લીધું. તો હવે શું થાય, બરાબર આ a સ્ક્વેર m ના m ઓછા અન આ પદ m ના m રહેશે, આની જગ્યાએ m ધાર્યો એટલે શું થાય, m સ્ક્વેર. હવે જુઓ આ બંને પદો કોની જેવા આવી ગયા, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની જેમ આવી ગયા, એટલે એના અવયવો આ રીતે પડશે. તો શું લખાય અહીંયા, જુઓ પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ. હવે કૌંસમાં અંદર શું લખવાનું, a સ્ક્વેર નું વર્ગમૂળ a, m નું m સ્ક્વેર નું વર્ગમૂળ m. તો હવે એક વખત માઇનસ એક વખત પ્લસ લખવાના, એટલે અહીંયા લખવાનું પહેલા કૌંસમાં a માઇનસ m અને બીજા કૌંસમાં a પ્લસ m. ઓકે, હવે તમારે ખાસ ચેક એ કરવાનું કે m કઈ જગ્યાએ છે, પાછળ છે, જુઓ અહીંયા પણ પાછળ છે, પણ માઇનસ જ્યાં હોય ત્યાં ચિહ્ન બદલાઈ જશે. એટલે જુઓ આ m હતા તો આ જવાબ ન કહેવાય, હજી તમારે m ની કિંમત જે ધારી હતી એ તમારે પાછી મૂકવાની, એટલે અહીંયા લખવાનું કે m ની કિંમત મૂકતા. ચલો m ની કિંમત મૂકી દીધી, હવે તમારે m ની કિંમતમાં પહેલા શું કરવાનું, જોજો હા, બરોબર અહીંયા હું લખું છું મોટા કૌંસમાં આ am ના m માઇનસ, આ માઇનસ છે જોજો હા, બરોબર માઇનસ છે એટલે કૌંસમાં લખવાનું, m ની જગ્યાએ કેટલા લખવાના, b પ્લસ c કૌંસ પૂરો, બરોબર, અને મોટા કૌંસમાં a. હવે આ પ્લસ છે એટલે ચિહ્ન બદલાય નહીં, એટલે કૌંસ લખવાની કોઈ જરૂર નથી, એટલે a પ્લસ આ પ્લસ m એટલે b પ્લસ c કૌંસ પૂરો. ઓકે, તો હવે તમારે શું લખવાનું, બરાબર કૌંસમાં આ a માઇનસ, માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય, b માઇનસ c કૌંસ પૂરો. જો અહીંયા ચિહ્ન બદલાઈ ગયું, આમાં નહીં બદલાય કારણ કે પ્લસ છે એટલા માટે, તો a પ્લસ b પ્લસ c આવી ગયો જવાબ. અને પછી તમારે આ રીતે બોક્સ બનાવી દેવાનું, આ તમારો શું આવી ગયો, આન્સર આવી ગયો. બરોબર, હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં 9x સ્ક્વેર માઇનસ 2a માઇનસ y કૌંસ બાર વર્ગ, તો આના બરાબર આપણે શું ધારી લેવાનું છે, m ધારવાના છે. ઓકે, તો આપણે પહેલા લખવું પડશે કે 2a માઇનસ y બરાબર m ધારતા,
चलो ओके तो હવે શું થશે બરાબર આની જગ્યાએ આ જે લખ્યું તમે એટલે બોક્સ બનાવવાનું રહેશે આને આ રીતે બોક્સ બનાવી દેવાનું હવે આ 9x² m ના m બરોબર માઈનસ આની જગ્યાએ m ધારા એટલે m² હવે જો આ a² - b² કહેવાય એટલે હવે એના અવયવ પાડવાના છે તો શું લખીએ પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ 9 નું વર્ગમૂળ કેટલું થાય 3x અને m² નું વર્ગમૂળ કેટલું થાય m ઓકે હવે એક વખત માઈનસ એક વખત પ્લસ લખવાના તો અહીંયા શું લખીશું જુઓ 3x - m પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં 3x પ્લસ કેટલા લખીશું m ઓકે હવે તમારે શું કરવાનું m ની કિંમત તમારે પાછી મૂકી દેવાની છે તો અહીંયા આપણે એરો મારીને લખીશું m જે ધાર્યા હતા એની કિંમત મૂકતા એટલે કે m ની કિંમત મૂકતા બરોબર તો બરાબર હવે જુઓ અહીંયા m પાછળ આપેલા છે એટલે ચિહ્નો બદલાય પણ સેમા બદલાય પ્લસ હોય ત્યાં નહીં બદલાય ફક્ત માઈનસ હોય તો જ બદલાય એટલે મોટા કૌંસમાં લખીએ આ 3x m ના m ઓછા કૌંસમાં m ની જગ્યાએ કેટલા લખવાના 2a - y કૌંસ પૂરો ઓકે અને બીજા કૌંસમાં 3x પ્લસ હવે અહીંયા કૌંસ લખવાની આની જેમ જરૂર નથી કારણ કે પ્લસ હોય તો ચિહ્નો નહીં બદલાય એટલે કેટલા લખવાના 2a - y કૌંસ પૂરો ઓકે અહીંયા અહીંયા ચિહ્ન એમના એમ જ રહેશે ખાલી અહીંયા બદલાશે તો હવે લખવાના 3x - 2a અને માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ y અને બીજા કૌંસમાં 3x + 2a - y ઓકે એટલે આ રીતે આપણો અહીંયા ફાઇનલી શું આવી ગયો જવાબ આવી ગયો થઈ ગયો આ તમારો આન્સર છે છાને ઈઝી મેથડ મિત્રો ચિંતા નહીં કરો હજી પણ આપણી પાસે એક્ઝામ્પલ થઈ ગયા છે બાકી છે ખુશ થવાની જરૂર નથી હજી પણ આપણે પ્રેક્ટિસ કરીશું જેથી કરીને લોંગ ટાઈમ આપણને આ દાખલા યાદ પણ રહે અને મજા પણ આવે જો અહીં હવે આ 25m² માઈનસ કૌંસમાં 3a + 4 કૌંસ બહાર વર્ગ આપેલા છે હવે m નહીં ધારી શકીએ કેમ કારણ કે રકમમાં m આપેલું છે એટલે m ની જગ્યાએ તમે n ધારી લો શું ધારી લેવાનું n આના બરાબર તમારે n ધારવાનું એટલે અહીંયા એરો મારીને આપણે લખીશું 3a + 4 બરાબર n ધારતા ચાલો થઈ ગયું ઓકે n ધારવાનું છે તો હવે શું થશે જુઓ અહીંયા આ 25m² m ના m અને માઈનસ આની જગ્યાએ આપણે શું ધારી લીધું n એટલે n² ઓકે હવે આ a² - b² ની જેમ આના અવયવ પડશે એટલે શું તમારે લખવું પડશે જુઓ બરોબર ધ્યાનથી પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ અહીંયા 25 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 અને m² નું વર્ગમૂળ કેટલું થાય m થશે અને n² નું વર્ગમૂળ કેટલું થાય n થાય એટલે હવે તમારે એક વખત માઈનસ અને એક વખત પ્લસ લખવાના છે એટલે અહીંયા તમારે લખવાનું 5m - n અને બીજા કૌંસમાં 5m + n ઓકે આટલું થઈ જાય બધા અવયવ પડી ગયા છે તો હવે તમારે જે ધાર્યું હતું એ તમારે પાછું મૂકવાનું છે એટલે તમારે અહીંયા n ની કિંમત અહીંયા લખવાનું n ની કિંમત મૂકતા ચલ n ની કિંમત મૂકી દઈએ તો અહીંયા n પાછળ આપેલા છે જુઓ એટલે માઈનસ હોય ત્યાં ચિહ્નો બદલી શકાય એટલે કે બદલાઈ જાય એમ તો કૌંસમાં 5m માઈનસ કૌંસમાં n ની જગ્યાએ કેટલા લખવાના 3a + 4 કૌંસ પૂરો ઓકે
અને બીજા કૌંસની અંદર તમે લખીશું કે 5m પ્લસ હવે કૌંસમાં અહીંયા નહીં લખીએ કારણ કે પ્લસ હોય તો ચિહ્ન બદલાય નહીં એના એ જ રહેશે એટલે આ 3a પ્લસ 4 તો અહીંયા લખીશું 3a પ્લસ 4 ઓકે હવે તમે કૌંસ છોડી દો ચાલો તો શું થાય કૌંસમાં આ 5m માઈનસ 3a માઈનસ પ્લસ માઈનસ કેટલા આવે 4 કૌંસમાં 5m પ્લસ 3a અને પ્લસ 4 ઓકે તો આ તમારો અહીંયા શું આવી ગયો છે જવાબ મિત્રો આવી ગયો છે ને ઈઝી મેથડ એટલે આ રીતે તમારે પરીક્ષામાં લખવાના છે અને ઘરે પણ આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે બરોબર હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ માં જોઈએ 4x² માઈનસ કૌંસમાં 3y પ્લસ 1 કૌંસ બરાબર તો આના બરાબર આપણે કેટલા ધારી લઈએ m તો અહીંયા લખીશું આપણે કે 3y પ્લસ 1 બરાબર m ધારતા ઓકે તો આના બરાબર આપણે m ધારવાનું છે તો બરાબર શું થશે જુઓ આ 4x² માઈનસ આની જગ્યાએ કેટલા ધારવાના m² m ધારે ને એટલે m² લખીશું હવે શું થાય a² માઈનસ b² ની રીતે અવયવ પાડવા પડશે તો અહીંયા લખીશું આપણે પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ અહીંયા 4x² છે 4 નું વર્ગમૂળ 2x થાય m² નું વર્ગમૂળ કેટલું થાય m થાય હવે એક વખત તમારે માઈનસ એક વખત પ્લસ લખવા પડશે તો હવે અહીંયા આપણે લખીએ શું લખીશું કે 2x માઈનસ m અને 2x પ્લસ m ઓકે આટલું થઈ જાય પછી તમારે m જે ધાર્યા હતા એ તમારે પાછા મૂકવાના આ જે તમે ધારી લીધું હતું એને તમારે આ કિંમતો પાછી મૂકવી પડશે બરોબર તો અહીંયા તમારે એરો મારીને લખવાનું કે m ની કિંમત મૂકતા ચલો m ની કિંમત મૂકી દો તો મોટા કૌંસમાં લખવું પડશે મોટા કૌંસમાં જુઓ અહીંયા 2x માઈનસ m m એટલે કેટલા લખવાના 3y પ્લસ 1 તો 3y પ્લસ 1 કૌંસ પૂરો હવે બીજા કૌંસમાં જુઓ 2x પ્લસ પ્લસ હોય તો કૌંસ લખવાની જરૂર નથી ચિહ્નો નહીં બદલાય તો m એટલે 3y પ્લસ 1 આ એમના m ઓકે હવે કૌંસ છોડી દઈએ તો કૌંસ છોડીએ તો કૌંસમાં 2x માઈનસ 3y હવે આ પ્લસ છે તો શું થઈ જાય માઈનસ પ્લસ માઈનસ ઓકે માઈનસ પ્લસ માઈનસ 1 અને અહીંયા 2x પ્લસ 3y પ્લસ 1 ઓકે તો આ તમારો અહીંયા શું આવી ગયો જવાબ આવી ગયો જુઓ થઈ ગયું આવડશે ને હવે તો આ તમારો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો ખ્યાલ આવ્યો ને હવે લાસ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધી જઈએ હવે વધારે ખુશ થવાની જરૂર નથી મિત્રો મને ખબર છે હવે તમને આવડી ગયા છે પણ તે છતાંય આપણે બીજો એક અગત્યનો એક્ઝામ્પલ જોઈ લઈએ 81 a² b² માઈનસ કૌંસમાં 4x માઈનસ 5 કૌંસ બાર વર્ગ તો આપણે કૌંસ માટે શું ધારીએ છીએ m ધારી લેવાનો આના બરાબર m ધારીએ તો શું લખાય કૌંસમાં 4x માઈનસ 5 બરાબર m ધારતા ઓકે આના બરાબર આપણે m ધારી લેવાનું અને પછી તમારે શું કરવાનું બરાબર આ 81 a² b² માઈનસ આની જગ્યાએ તમારે m ધાર્યો એટલે m અને વર્ગ છે કૌંસ બાર એટલે વર્ગ હવે તમારે અહીંયા લખવાનું પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ અને હવે કૌંસમાં કેટલા લખીશું જુઓ અહીંયા 81 નું વર્ગમૂળ કેટલું થાય 9 એટલે અહીંયા 9 ab અને અહીંયા કેટલા લખશો તમે m લખશો
હવે આટલું થઈ જાય પછી તમારે એક વખત માઈનસ એક વખત પ્લસ લખવાના છે એટલે અહીંયા લખીશું 9ab માઈનસ m અને બીજા કૌંસમાં 9ab પ્લસ m ઓકે થઈ ગયું આટલું હવે આટલું થઈ જાય પછી તમારે m ની કિંમત જે ધારી હતી એ પાછી મૂકવી પડશે એટલે આપણે અહીંયા લખીએ છીએ એરો મારીને કે m ની કિંમત મુકતા બરોબર આ m ની કિંમત મૂકી છે ચલો તો હવે મારી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા લખીશ તો બરાબર મોટા કૌંસમાં આ 9ab 9ab માઈનસ માઈનસ છે એટલે આ m ની કિંમત જે હોય 4x માઈનસ 5 એ તમારે કૌંસમાં લખવાની છે તો અહીંયા લખીશું 4x માઈનસ 5 કૌંસ પૂરો ઓકે હવે બીજા કૌંસમાં લખીએ હવે જો આમાં કૌંસ નહીં લખીએ કેમ કારણ કે અહીંયા પ્લસ છે અને પ્લસ હોય તો ચિહ્નો બદલાય નહીં તો અહીંયા કૌંસમાં આપણે લખીશું કે 9ab માઈનસ પ્લસ 4x અને માઈનસ 5m ના m ઓકે હવે કૌંસ છોડી દો ચાલો તો હવે તમારો જવાબ આવશે કૌંસમાં આ 9ab માઈનસ કૌંસ છોડીએ તો 4x માઈનસ માઈનસ શું થાય પ્લસ 5 કૌંસ પૂરો અને બીજા કૌંસમાં 9ab પ્લસ 4x અને આ માઈનસ 5 ઓકે આ જવાબ તમારો આવ્યો હવે તમારે ખાસ એ જોવાનું બંને કૌંસ ચેક કરવાના બંનેમાં તફાવત ક્યાં છે બંનેમાં શું તફાવત થયો છે એ તમારે ચેક કરવો પડશે હવે જુઓ બંનેમાં અહીંયા જુઓ ખાસ તમારે માઈનસ છે તો અહીંયા શું છે પ્લસ અને અહીંયા પ્લસ છે તો અહીંયા શું છે માઈનસ ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો આવડશે ને હવે તો હવે આ એક્ઝામ્પલ તમારે ઘરેથી જાતે ગણવાના છે બરોબર અને પહેલેથી છેલ્લે સુધી આ બંને વિડિયો તમારે નોન સ્ટોપ જોવાના છે સેજ પણ આળસ રાખ્યા વગર અને કદાચ જો આ પહેલાના વિડિયો કોઈ પણ છૂટી ગયા હોય તો તમારે એ બધા વિડિયો નિયમિત જોવાના છે અને જો તમે નિયમિત જોશો તો તમારું મેથ્સ ક્યારે કાચું નહીં રહે ક્યારે તમારે કોઈ એક્સ્ટ્રા લેક્ચરની જરૂર પડશે નહીં અને મેથ્સમાં તમે ધોરણ 10 ની અંદર પણ 100માંથી 100 ઈઝીલી મેળવી શકશો એ મારી ગેરંટી છે પણ મિત્રો મહેનત કરવી પડશે મહેનત કર્યા વગર કશું જ આ દુનિયામાં મળતું નથી અને મને ચોક્કસ ખાતરી છે કે તમે ઘરે મહેનત કરતા જ હશો તો નેક્સ્ટ વિડિયોમાં નવા લેક્ચર સાથે નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો